ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભારતીયની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી. રઘુવંશીનું ગૌરવ દક્ષ કાનાબારની વિશેષ સન્માનમાં પસંદગી કરવામાં આવી. દક્ષ દ્વારા જણાવતા કે હું રઘુવંશી દક્ષ કાનાબાર મારે હાટીના જૂનાગઢ જિલ્લામાં રહું છું. મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલવી માતાજી તથા અમારા રઘુપુર એવા જલારામ બાપાની અસીમ કૃપાથી સંગીત કલા ક્ષેત્રે તબલામાં આગળ વધું છું અને મારા પિતા સંજયભાઈ કાનાબાર તથા માતા રક્ષાબેન કાનાબાર અને પરિવારનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો છે. હું મારા ગામનો પણ આભાર માનું છું. મારિયાહાટીના તથા આજુબાજુના ગામોમાં કોઈ પણ જગ્યાએ સંગીત કાર્યક્રમ સત્સંગ સભા વગેરે હોય ત્યારે હું ત્યાં હાજર રહી મારી તબલાની કલાની કામણ પાથરું છું. સાથે સાથે ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માનમાં મારી પસંદગી કરવામાં આવેલ છે, જે આગામી કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવશે અને તેના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ આરબથિયાના હસ્તે મને પારિતોષિક એવોર્ડ સાથે પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવશે, જે બદલ અમો અધ્યક્ષ શ્રી કમલેશભાઈ બાથિયાને તથા સંસ્થાની સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 12 વર્ષનો 12 કલાકાર દક્ષ ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણાવાદીની કલાની દેવીમાં સરસ્વતી અને જલારામ બાપાને પ્રાર્થના સહ ન ગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ આર બાથિયા તથા સમિતિ તેમજ સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓશ્રીઓ અંતરની શુભેચ્છા પાઠવી. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર. હું રઘુવંશી દક્ષ કાનાબાર માળિયાહાટીના જૂનાગઢ જિલ્લામાં રહું છું. મારા માતા પિતાના આશીર્વાદ અને જલારામ બાપાની અસીમ કૃપાથી સંગીત કલા ક્ષેત્રે તબલામાં હું આગળ વધી રહ્યો છું. મારી આ તબલાની કલાને બિરદાવવા માટે ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માનમાં મારી પસંદગી કરવામાં આવેલ છે, જે બદલ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ બથિયાના હસ્તે મને પારિતોષિક એવોર્ડ પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી મારું સન્માન કરવામાં આવશે, જે બદલ અમો કમલેશભાઈ બથિયાનો અને તેમની સંસ્થા સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય જલ